जय गुरुदेव। विद्यार्थियों, धोरण 10 विज्ञान प्रकरण 4 कार्बन अने तेना संयोजनों पेज नंबर 62 पर आपणे अभ्यास करवानो छे। कार्बन नो सर्वतोमुखी स्वभाव। कार्बन छे ने ए आपणा शाकभाजीना बटेटा जेवू छे। जेवी रीते बटेटा बधा नहीं પણ મોટા ભાગના શાકભાજી સાથે મિક્સ થાય, એ રીંગણા આરે થાય, ગુવાર આરે થાય, દૂધી આરે થાય, કોબી આરે થાય, લગભગ બધા આવી જાય, એવી રીતે કાર્બન છે એ સર્વતોમુખી સ્વભાવ ધરાવે। અર્થ શું થાય કે અન્ય કોઈ પણ તત્વ સાથે તે જોડાઈ શકે છે। વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું। હાઇડ્રોજનનું જોયું, નાઇટ્રોજનનું જોયું, ક્લોરિન જોયું, હાઇડ્રોજન ઓક્સિજનનું જોયું, કાર્બન હાઇડ્રોજનનું જોયું। આપણે સરળ કાર્બન સંયોજન મિથેનનું બંધારણ પણ જોયું। કાર્બન હાઇડ્રોજન પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે એવી કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે, એવી કેટલી બધી વસ્તુ છે કે જે આપણે કાર્બન ધરાવે। વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનો છે। મનુષ્ય છે એને જ્યારે મૃત્યુ પામે ત્યારે અંતિમ વિધિ સમયે અગ્નિ સંસ્કાર કરવામાં આવે, સળગી એ શકે પદાર્થ કે જેમાં કાર્બન હોય। હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો જેના સૂત્રો રસાયણશાસ્ત્રી માટે જાણીતા છે તેમની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે। લાખો સંયોજનો એવા છે કે જેમાં પાયાનો પદાર્થ કાર્બન છે। તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એકસાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં વધારે છે। એક બાજુ કાર્બનના બધા સંયોજનો ભેગા કરો, એક બાજુ બાકીના બધા જ ખનિજ તત્વોના સંયોજનો ભેગા કરો, કાર્બનનો ઢગલો મોટો છે। શા માટે આ ગુણધર્મ કાર્બનમાં જ છે, અન્યમાં નહીં? તો કે સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે। સહસંયોજક બંધ કાર્બન છે ને બધાની સાથે કયો બંધ બનાવે છે? સહસંયોજક બંધ। કાર્બનના કિસ્સામાં બે પરિબળો નોંધાયેલા છે, બરાબર? તો બેટા, તમારો જે આ ક્વેશ્ચન છે એ અલગ અલગ બે વિડીયોમાં પૂરો થઈ શકશે, બરાબર? એટલે તમારે બે વિડીયો છે એનો શાંતિથી અભ્યાસ કરવાનો। કયો પ્રશ્ન છે? ખૂબ જ સુંદર પ્રશ્ન, 4 માર્કમાં પૂછાય। કાર્બનના એવા ગુણધર્મો જણાવો, કે જેના કારણે કાર્બન અન્ય ઘટકો સાથે સંયોજાઈ શકે છે। તો એનો આન્સર પહેલા આવશે, હમણાં જ આવી ગયો વિદ્યાર્થીઓ, રીડ કરી દઉં છું। સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે। કાર્બન અન્ય ઘટકો સાથે સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા રાખે છે, જેના લીધે તે સૌથી વધુ સંયોજનો બનાવે છે। કાર્બનના સૌથી વધુ સંયોજનો પ્રાપ્ત થવાના બે ગુણધર્મો નીચે મુજબ છે। કાર્બનના સંયોજનો શા માટે સૌથી વધારે પ્રાપ્ત થાય? તો એના કંઈ ગુણધર્મો આપણે નીચે મુજબ છે। પહેલો ગુણધર્મ, કેટેનેશન પ્રક્રિયા। આપણે શીર્ષક શું આપી દીધું? કેટેનેશન પ્રક્રિયા। શું છે કેટેનેશન પ્રક્રિયા? કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની
અદ્વિતીય. બેટા આના જેવું અન્ય કોઈ તત્વ જોડાઈ શકતું નથી. અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, એક સાથે અનેક કાર્બન જોડાઈ શકે છે જેથી મોટી સંખ્યામાં અણુ બને. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. એક માર્કનો પ્રશ્ન પૂછાય આવી રીતે ચોરસની શરૂઆત કરીને પૂરું કરાય. કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે જેથી મોટી સંખ્યામાં અણુ બને. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, આજે જ વિડીયોમાં આપણે જોશું, કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે, સીધી લાઇન બનાવે, સીધી લાઇનમાં ઉપર નીચે કાર્બન ધરાવે અથવા આવી રીતે છ બંધ ધરાવે. વધુમાં કાર્બનનો પરમાણુ કાં તો એકલ બંધથી જોડાય, દ્વિબંધથી જોડાય અથવા તો ત્રણ બંધથી જોડાય. હાઇડ્રોજન છે એકલ બંધ ધરાવતો હતો, ગઈકાલે આપણે સંયોજન પણ જોયું. ક્લોરિન છે એ દ્વિબંધ ધરાવે, નાઇટ્રોજન ત્રિબંધ ધરાવે, પણ આપણો કાર્બન છે ને એકલ બંધ ધરાવે, દ્વિબંધ ધરાવે, ત્રિબંધ ધરાવે. કાર્બનના પરમાણુ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય. બેટા એક માર્કનો પ્રશ્ન પૂછાય, સંતૃપ્ત સંયોજનો એટલે શું? કાર્બનના પરમાણુ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તો તેને સંતૃપ્ત સંયોજનો કહેવાય. જ્યારે કાર્બનના પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ, આપણે આજે જ ભણવાના છે જુદા જુદા વિડીયોમાં કે ક્યાં દ્વિબંધ આવશે, ક્યાં ત્રિબંધ આવશે, તો એને અસંતૃપ્ત સંયોજનો કહે છે. સંતોષાયેલા એટલે સંતૃપ્ત, કે એમાં કોઈ બીજો ઘટક ઉમેરી શકાતો નથી, અને અસંતૃપ્ત એટલે શું? કે જેમાં બીજો કોઈ ઘટક ઉમેરી શકાય છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે એકબીજા સાથે જોડાવાનો, તે બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે તેમાં 7 અથવા 8 પરમાણુ સુધીની શૃંખલા છે, પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ સક્રિય છે. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ છે તેથી તે સ્થિર છે, જે આપણને કાર્બન પરમાણુના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે. તો બેટા કેટેનેશન પ્રક્રિયા શું છે? તો એમાં પહેલો પોઈન્ટ, કાર્બન અન્ય સેંકડો એટલે અનેક કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેને તેનો કેટેનેશન ગુણધર્મ કહે છે. આ પ્રક્રિયા કેટેનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બેટા કાર્બન અન્ય સેંકડો પછી અનેક કાર્બન પરમાણુ સાથે જોડાઈ શકે છે. કાર્બનની આવી શૃંખલા રેખીય, શાખીય કે વલય આકારની હોય છે. બેટા આ રેખીય શૃંખલા, હાઇડ્રોજન બધી જગ્યાએ છે બરાબર, આને રેખીય શૃંખલા કહેવાય. આને શાખીય શૃંખલા કહેવાય. આને શાખીય, રેખીય, શાખીય અને વલય આકાર શૃંખલા કહેવાય. હવે આપને હું બીજું કંઈ કરાવું, પહેલાં એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, જે
જેથી તમને આ પ્રશ્ન સમજવામાં સુંદર આયોજન થાય, એકદમ નિરાંતે તમને ક્યાંય તકલીફ ન થાય. સ્ક્રીનશોટ લઈ લો. વેરી ગુડ, ગુડ દેખાય છે મને. હો હવે બેટા આપણે પાછળ એનો ગુણધર્મ ભણી રહ્યા છીએ. આગળના પેજ ઉપર કે રેખીય, શાખીય અને વલય હોય છે. હવે નવો પોઈન્ટ છે બેટા, શું પોઈન્ટ છે એમાં ધ્યાન આપો. શાંતિથી તમને દેખાય એવું જ આપણે આયોજન કરીએ છીએ. કાર્બનનો પરમાણુ, કાર્બનનો પરમાણુ જેમ રેખીય, શાખીય, વલય શૃંખલા ધરાવે તેમ એકલબંધ, દ્વિબંધ કે ત્રિબંધ વડે અન્ય કાર્બન સાથે જોડાય છે. હવે બેટા જ્યારે કાર્બનના પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય ત્યારે તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. સંતૃપ્ત એટલે સંતોષ. ઉદાહરણ મિથેન, આનું સૂત્ર થાય CH4, ઇથેન વગેરે. મિથેન, ઇથેન વગેરે જ્યારે કાર્બનના પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય, કાં તો દ્વિબંધ છે કાં તો ત્રિબંધ છે, ત્યારે તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. ઉદાહરણ આવશે ઇથિન C2H4 હાઇડ્રોજન, 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 હાઇડ્રો, અહીંયા ડબલ બન છે બરાબર. ઇથિન છે, બ્યુટીન છે વગેરે. આ દ્વિબંધ આવેલું છે. હવે ઉદાહરણ આવશે ઇથાઇન C2H2, આને ત્રિબંધ કહેવાય. ઇથાઇન આવશે, પ્રોપાઇન આવે વગેરે. ઇથાઇન, પ્રોપાઇન વગેરે. કાર્બનનો આવો અદ્ભુત ગુણધર્મ અન્ય કોઈ તત્વમાં જોવા મળતો નથી. સાથે સાથે સાથોસાથ તે બંધ ખૂબ જ પ્રબળ હોય છે, જેથી સંયોજનને સ્થિરતા આપે છે. હવે બેટા સંયોજનને સ્થિરતા આપે, આપણો હજી પ્રશ્ન ચાલુ જ છે. સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી નવા વિડીયોની અંદરમાં તેનું અધૂરું પરિણામ ચકાસીએ. વેરી ગુડ બેટા, સ્ક્રીનશોટ આવી ગયો. ગુડ દેખાય મને. વેરી ગુડ, ઓકે ડન.